આગળ વાત દેશના મુદ્દાની કરીએ થોડા સમય પહેલાં એક સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા એક અગ્નિવીર જેમનું નામ અમૃતપાલ સિંહ હતું પંજાબના હતા એમનું જ્યારે મૃત્યુ થયું અને એમને ઘરે લાવવામાં આવ્યા ત્યારે ઘણા બધા લોકોએ એ આરોપ લગાવ્યો મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ એ વિષય પર ટ્વીટ કરી વિપક્ષી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ એ વિષય પર લખ્યું કે કોન્ટ્રાક્ટ પર શરૂ કરવામાં આવેલી ભરતી અને એમાં ભેદભાવની શરૂઆત થઈ ગઈ છે આરોપ શું હતો તો એમણે કહ્યું કે દસમી ઓક્ટોબરે જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એક જવાન જે હમણાં જ અગ્નિવીર તરીકે હમણાં જ કેમ કે શરૂઆત થઈ છે એની હમણાં જ જ્યારે ભરતી થયા છે એ અમૃતપાલ સિંહનું જ્યારે નિધન થાય છે ત્યારે એમને ઘરે લાવવામાં આવે એના પછી એમના સંસ્કાર સૈન્યના રીતિ રિવાજ અને પરંપરા પ્રમાણે નથી કરવામાં આવતા એ રીતે એક એક સૈનિકને જેટલું સન્માન મળવું જોઈએ એમની અંત્યેષ્ટિમાં એટલું સન્માન એમને નથી અપાતું લોકોએ કહ્યું કે અગ્નિવીર તરીકેની ભરતી હતી અને એટલા જ માટે એમની સાથે અન્યાય થયો છે ભેદભાવ થયો છે પરંતુ અમુક સંસ્થાઓ પર ભરોસો રાખવો બહુ જરૂરી છે રાજનૈતિક પક્ષો ગમે તે આવે ને જાય આ દેશમાં વર્ષોથી અલગ અલગ પક્ષોએ શાસન કર્યું છે જે હંમેશાથી અખંડ રહ્યું છે અથવા સતત રહ્યું છે એ અમુક અમુક સંસ્થાઓ રહી છે ભારતીય સેના પરનો ભરોસો એટલા માટે રહેવો જોઈએ કેમ કે જો ભારતીય સેના આ પ્રકારના ભેદભાવ કરે છે તો એનાથી જે સૈનિક છે એના માનસ પર બહુ ખરાબ અસર પડે છે દેશમાં દેશની સેવા માટે જે ભરતી થાય છે એ સેનાનો જવાન ખાલી પગાર માટે ભરતી નથી થતો ત્રીસ પાંત્રીસ પચાસ હજાર કે લાખ રૂપિયામાં કાલે કોઈ તમને કહે કે તમારું જીવ તમારા રિસ્ક પર મૂકવાનો છે તો કેટલા લોકો મૂકવા તૈયાર થાય નથી થતા ને આપણે ગણતરીવાળા લોકો છીએ એટલે આપણે ત્યાંથી સૌથી ઓછા સૈનિકો જાય છે આપણી બહુ બધી સારી બાબતો છે એમ કેટલી ટીકાવાળી પણ તો છે જે લોકો જનુની છે એ લોકો સૌથી વધારે દેશની સરહદ પર હોય છે આપણે બધી વાતોમાં ગણતરી કરીએ છીએ અને એટલે જ આપણે તો જીવન મૃત્યુની ગણતરીઓ પણ કરીએ છીએ અને એટલે કેટલા લોકો આપણે ત્યાંથી સેનામાં ભરતી જ થાય છે બહુ જ ઓછા સાવ ઓછા એ આપણા પ્રદેશની હકીકત છે અને એટલે જ સેનામાં ભરતી થતા માણસો પગાર માટે ભરતી નથી થતા એ સન્માન માટે થાય છે એ જનૂન માટે થાય છે દેશના સન્માન માટે અને સેનાના જવાનને મળતું સન્માન છે અને હંમેશા એક પ્રકારનું મોટિવેશન આપે છે પ્રેરણા આપે છે કે દેશની સરહદ પર ભલે એનું મૃત્યુ થઈ જાય આખું ગામ એને જીવનભર શહીદ તરીકે યાદ રાખશે અગ્નિવીરને સન્માન ન મળે તો બહુ સ્વાભાવિક રીતે અસમાનતા પેદા થાય કોણ અગ્નિવીરમાં જવાનું પસંદ કરશે ઓલરેડી કોન્ટ્રાક્ટવાળી નોકરી છે એના ઘણા બધા ગેરફાયદાઓ પણ છે અને એટલે જ ભારતીય સેનાએ આખરે એની અંદર સ્પષ્ટતા કરી છે અને બહુ જ મહત્ત્વની છે આખા કેસમાં વિપક્ષે કે બાકીના ઘણા ઘણા બધા લોકોએ અમુક અંશે મીડિયાએ પણ જે એંગલ આપવાની કોશિશ કરી એ ખોટો સાબિત થયો છે ભારતીય સેના પરનો ભરોસો એટલા માટે ટકાવીને રાખવું જરૂરી છે કેમ કે એમણે કહ્યું કે અમૃતપાલ સિંહ દેશની સરહદ પર શહીદ નહોતા થયા પરંતુ પોતાની નોકરી દરમિયાન અમુક અંગત કારણો અથવા પ્રેશર ગમે તે હોઈ શકે પણ એના કારણે એમણે સરહદ પર જ પોતાની રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી અને જ્યારે આવું થાય છે ત્યારે સેનાનો નિયમ છે કે એ સૈનિકને એ સૈન્યના રીતિ રિવાજ અને પરંપરાથી છેલ્લું સન્માન નથી આપી શકતા અને કોઈને નથી આપતા એ અગ્નિવીર હોય કે પછી ફૂલ ટાઈમ ભરતીવાળા સેનાના જવાનો કોઈની સાથે નથી થતું અને એટલે જ અમૃતપાલસિંહની સાથે ભેદભાવ નહોતો થયો અને જ્યારે આવા કોઈ પણ પ્રકારના સમાચાર આવે છે ત્યારે આપણે એક પ્રશ્ન કરવો બહુ જ મહત્વનો છે કે શું આપણી સેના આવું કરી શકે શું આપણી કોર્ટ આવું કરી શકે ઘણી ત્રુટિઓ છે ઘણી ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવે છે પણ જ્યારે તમે બહુ જ વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોશો તો અમુક સંસ્થાઓ છે કે જે આ દેશને અખંડિત રાખે છે અને એમાંથી એક ભારતીય સેના છે જો આપણે સેના પર ભરોસો નહીં કરીએ અને એવું માનીશું કે સેના ભેદભાવ કરે છે તો તમારે સમજવાનું કે દેશમાં કોઈ જ સંસ્થા કે વ્યક્તિ વિશ્વાસપાત્ર નથી બચ્યા